સવર્ષ 2501 અષાઢ દસમ શનિવાર તારીખ 2/8/75 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમાધિ તંત્રમાં શ્લોક 93 તથા 94 પર સુવર્ણપુરીમાં પ્રવચન. સમાધિ તંત્ર પરના પ્રવચનનો સરળ પ્રવચનનો નંબર 108. నమో 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 నమో
कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं रूपमुनि मंगलं कुन्कुंडारि उजेन्द्रमोक्षमंगलं नमः समर्पितानि स्वानुभूत्या जहास्ते इति स्वाय भवाय सर्वाः विभाव निरुद्धनिदाताः प्राणं गातं फिल्म मेडिटेशन આ રીતે બહિરાતમાં આ રીતે એટલે દરેક ક્ષણે દેહની ક્રિયા હું કરું છું અને રાગ તે મારી જીત છે એવું દરેક ક્ષણે બહિનામ આત્માના સ્વભાવમાં ઈચ્છી જ નથી એને પોતાની માને છે જે બહિરાત્મા અને અંતરાત્મા જે રાગ અને શરીરની ક્રિયા એ મારી નથી હું કોઈ જ્ઞાનાનંદ સજાનું સ્વરૂપ છું એમ જાણનાર મોટો ફેર અવસ્થામાં છે હા હા બેની અવસ્થામાં મોટો ફેર છે કેમ કે દેહની ક્ષણે ક્ષણે થતી અવસ્થા હું એ છું જાણના તો એવી અવસ્થા થાય છે જળમાં એમ માનનાર અને રાગ જે છે વિકલ્પ વિભાવ છે એ ટિકાઉ સ્વભાવમાં એ ચીજ નથી છતાં એ રાગનું કર્તવ્ય મારું છે દયા દાન વ્રત ભક્તિના ભાવ એ મારું કર્તવ્ય છે એવું માનનાર અજ્ઞાની ક્ષણે ક્ષણે પર અવસ્થાને પોતાની માને છે અંતરાત્મા દરેક ક્ષણે બધી અવસ્થામાં શરીરને રાગથી ભિન્ન છું એ હું જાણનારની અવસ્થા અને બહિરાત્માની અવસ્થા મોટો ફેર છે અંતરાત્મા આત્મ સ્વરૂપમાં સદા જાગ્રત રહે છે ચાહે તો લડાઈ આદિ હો રાગ આદિ હો હા વિષયની વાસના આદિ હો પણ તેમાંથી દ્રષ્ટિને ઉઠાવી દીધી છે અંતરાત્મા અંતર સ્વરૂપ જે અંતર્મુખ થતા જે વસ્તુની અનુદૃષ્ટિ થાય તે અંતરાત્મા દરેક ક્ષણે રાગ અને પરની ક્રિયા પોતાની માનતો નથી આવો મોટો ફેર છે એ સદા જાગ્રત રહે છે એટલે કે રાજ અને દેહની ક્રિયા હોવા છતાં તેનો જાણનાર રહે છે આપ મોટો ફેર છે અને બહિરાત્માની એનાથી વિપરીત દશા હોય છે કોઈ પગ તેની જાગ્રત હોતી નથી બહિરાત્મા જે વસ્તુના અતિકાળી સ્વભાવમાં નથી એવી ચીજને રાગને દેહને પોતાનું કર્તવ્ય માનનાર દરેક ક્ષણે તે મૂંઢ મિથ્યાતને શેર છે
ચાહે તો પછી સાધુપણું પાવતો હોય બહાર નીકળ્યાનું, પંચ મહાવર્ત ને ઠેરું મૂળ ગુણ ને, તો પણ એ મૂઢ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે જે ક્રિયા રાગની અને દેહની એ બધી ચીજ સ્વરૂપમાં નથી, અને સ્વરૂપની દ્રષ્ટિ થયા વિના એને પોતાનું માને છે, એ ક્ષણે ક્ષણે મિથ્યાથી રાગને દેહની ક્રિયાથી એકત્વ બુદ્ધિથી લેપાય છે. સમજાવું કાંઈ? હવે શિષ્યનો પ્રશ્ન છે કે બધી અવસ્થામાં આત્મા ભલે દેહની રાગની અવસ્થાને પણ માને, પણ સંપૂર્ણ શાસ્ત્રનું જ્ઞાન છે એને શાસ્ત્રનું જ્ઞાન છે. તો એ જાણવા જાગ્રત થયેલાની મુક્તિ જાગ્રત છે એમ કે છે શિષ્યનો પ્રશ્ન. શું દરેક અવસ્થામાં આત્મા માનનારની પણ ભલે કે છે રાગ ને દેહની અવસ્થા આત્માની માને, પણ એને શાસ્ત્રનું જ્ઞાન છે ને. શેઠ, શાસ્ત્રનું જ્ઞાન છે એને, જ્ઞાનમાં એને આવ્યું છે ધારણામાં કે રાગ ને દેહ મારો નથી એમ કે છે. તો એની તો જાગૃત છે ને, શાસ્ત્રનું જ્ઞાન છે એટલે તો એની તો મુક્તિ થશે ને. હજારો શાસ્ત્રો જાણે, શાસ્ત્રો રુચિ જાણે, પણ પ્રત્યેક રાગ ને દેહની અવસ્થામાં પર્યાય બુદ્ધિવાળો છે એટલે એને હું પોતી માને છે. એવું બોલનાર પ્રત્યે કહે છે, આવું જે બોલે શાસ્ત્રને જ્ઞાન છે કે નહીં? પથ્થરની શિલામાં શાસ્ત્ર લખ્યા હોય તો એ પાણીમાં ન બોલે ને. શાસ્ત્ર લખ્યા હોય સમય સાર પ્રવર્તન સાર પથ્થરની શિલામાં કૂતરીને, કારણ કે કૂતરાનું શિલા આરપણમાં કૂતરાય નથી. એ પથ્થર પાણીને માં બુડાડે કે નહીં? પથ્થર ને પાણી લખ્યા શાસ્ત્ર છે ને એમાં. એમ જેના જ્ઞાનના ક્ષોભમાં મિથ્યા જ્ઞાનના પ્રસંગમાં એને અગિયાર નવ પૂર્વનું લબ્ધિ જ્ઞાન થાય. પૂર્વ તો પુણ્ય ગણાતો નથી, એવી લબ્ધિ થાય છે. તો એવા લબ્ધિવાળાને ભલે તે પ્રત્યેક અવસ્થામાં પરમ પોતાનું માને, પણ આવું ભણતરનું જ્ઞાન બહુ વિકાસ છે એની તો મુક્તિ થશે કે નહીં? એનો ઉત્તર, વિદિત શેષાસ્ત્રોપી ન જાગૃતપી મુચ્યતે દેહાત્મદ્રષ્ટિ જ્ઞાતાત્મા સુપ્ત ઉન્મતોપી મુચ્યતે. ત્વદ્રષ્ટિ સર્વાગમી નીચે છે ત્યાં એ શ્લોક નહીં હોય આમાં છે. ભાઈને કહીનો છે છોટા ભાઈ ત્વન દ્રષ્ટિ સર્વાગમી જાગ્રત પણ ન મુકાય, આત્મદ્રષ્ટિ ઉન્મત્ત કે નિંદ્રિત પણ મુકાય. ટીકા,
મુક્ત થતો નથી. ટીકા થઈ પડે છે ને, કર્મ રહિત થતો નથી, મુક્ત થતો નથી એટલે કર્મ રહિત થતો નથી. કોણ તે શરીરમાં આત્મબુદ્ધિ રાખનાર, એટલે જેની દ્રષ્ટિ રાગને શરીર ઉપર જ છે. ધિકારી શુદ્ધ ભગવાન અભિ ચૈતન મૂર્તિ, એમાં દ્રષ્ટિનો એને અભાવ છે. સમજાવું કાંઈ, દ્રષ્ટિ ફેરે એ માને છે રાગ ને શરીરાદિની પર્યાય હું વિચિક્ષણ છું, તેથી બરાબર બોલી જાણું છું, શાસ્ત્રનું જ્ઞાન મને બરાબર છે, તે હું ભાષણ બરાબર કરી શકું છું. અને વિચિક્ષણતા મારામાં જ્ઞાનના અવગાહને લઈને તો જે કોઈ પૂછે એનો જવાબ દઈ શકું છું. પણ કે છે એ શરીરમાં બુદ્ધિ આત્મબુદ્ધિ છે. ખરેખર તો એ શાસ્ત્રનું જ્ઞાન છે, એ મારું જ્ઞાન છે, એ પણ આત્મબુદ્ધિ મિથ્યા છે. સમજાણું કાંઈ, કારણ કે એવા નવ પૂર્વ ને અગિયાર અંગ સુધી તો અભવી પણ ભણી ગયો અગિયાર અંગ, અને અનંત ભાવમાં અનંત કાળમાં નવ પૂર્વ ની લબ્ધિ સુધી ચાલી ગયો છે. જો એ ધર્મ હોય, અબંધ પરિણામ હોય તો તેને મુક્તિ અંતકાળ થવી જોઈએ. પરસત્તા અવલંબી જ્ઞાન સ્વસત્તાના ભાન વિના થયેલું એ પરસત્તા અવલંબી જ્ઞાન ભલે કંઠસ્થ કર્યું હોય ને એ બરાબર યાદ રાખે. મારે કહેવું પડશે, વાંચવું પડશે, માટે તારી લઉં વાતને. એ આત્મબુદ્ધિ છે. સૂક્ષ્મ સલ છે. જે જ્ઞાન બીજાને સમજાવવા માટે કરે છે એ જ્ઞાનનું પ્રયોજન અન્ન છે, તેથી તે જ્ઞાન જ નહીં. હું ધારી લઈશ શાસ્ત્રના જ્ઞાનને તો જગતને સમજાવી શકીશ, જગત મને પસંદ કરશે, મને કંઈ ગણતરીમાં ગણશે. એ બધા દેહાત્મબુદ્ધિ પરાત્મબુદ્ધિ છે. એ ભલે ભણેલું હોય કે છે કરોડો અબજો શ્લોકો કંઠસ્થ અને પાણીના પૂરની પેઠે તેનો જવાબ અને ધારણા આપે. સમજાણું કાંઈ, પણ તે ધારણાના પ્રયોજન તો પરનું છે, એટલું સ્વાયો નહીં. એમાં એ જ્ઞાનને જ્ઞાન જ કહેતા નથી. એ જ્ઞાન તો તે અજ્ઞાન છે. મોક્ષમાં પ્રકાશમાં એવું છે કે ત્રીજા અધ્યયન ચોથું જે જ્ઞાન યથાર્થ હોય શાસન, છતાં એનું પ્રયોજન બીજું જાણ કરે, બીજાને સમજાવવામાં બીજાને વિસ્મયતા તમારી મારી જાણતાની ધારણાથી
બીજાને વિસ્મિતા કુમારીશ. એવી જેનું પ્રયોજન છે તે જ્ઞાન સમય જ્ઞાન હશે. બરાબર. હા હા હા, વાતો અંતરની વાતો બહુ જોઈએ. સમજાવું કાંઈ એ અહીં કે છે. સર્વશાસ્ત્રોનું જાણકાર હોવા છતાં અહીં તો સર્વશાસ્ત્રની વાત કરી છે, મર્યાદા ય બાંધી નથી. કે અગિયાર અંક કેટલો? વ્યાકરણનો, સંસ્કૃતનો, ગુજરાત શબ્દ ભાવાર્થ બધું જ એને કંઠસ્થ છે. સમજાણું કાંઈ સર્વશાસ્ત્રોના પરિજ્ઞાન વાળો હોવા છતાં પેલો શબ્દ એમ કયો, સર્વશાસ્ત્રોનો જાણકાર હોવા છતાં. પછી ખુલા સમજો કે સર્વશાસ્ત્રોનો પરિજ્ઞાન વાળો હોવા છતાં, ફરી એટલે સમસ્ત પ્રકારે શાસ્ત્રના પડખણ બધા જાણે છે. કારણ કે તે દેહાત્મ દ્રષ્ટિ છે, દેહ ને આત્માના ભેદની રૂચિ વિનાનો છે. રાગ અને એ જ્ઞાન પરનું એનાથી ભિન્ન જ્ઞાન જે ભેદ રૂચિ જોઈએ. આવી વાતો છે. નિરોધમાંથી નીકળે, અગિયાર અંક ભણે, હવે ત્યાં તો અક્ષરનો અનુત્મ ભાગ હતો. જ્યાંથી માણસ થાય ત્યાં શું ભાવ તો થાય છે ને? શું ભાવ? શું ભાવ તો ધારાવાહી નિગૃતમાં થાય છે. શુભ ભાવનું કઈ નવીનતા વાત નથી. નિગૃતના જીવને શુભ પુણ્ય ભાવ ને અશુભ પાપ ભાવ ધારાવાહી ક્ષણ ક્ષણે ક્ષણે ખ્યાલ કરે છે. તો એમાંથી એને પુણ્યબંધ થઈને મનુષ્યો એમાં એને ક્યાં જ્ઞાતો અક્ષરનો અનુપમ ભાગ હતો. અહીં આવીને અગિયાર નવપુરનું ઘર થઈ ગયા ત્યારે એને એમ થયું હું કંઈક જ્ઞાન મારું વધ્યું. એ પણ ભયાતું બધી છે. ભાઈ સંબંધીનું જ્ઞાન એ મારું એ વહી રહ્યો છે. સમજાય છે? કાંઈ પૈસા મારા, શરીરની ક્રિયા મારી, એ તો એક રહી ગયો. શાસ્ત્રની ધારણાનું જ્ઞાન સર્વશાસ્ત્ર ભણ્યો, મોટો પંડિત થયો, છતાં નિરાત્મ દ્રષ્ટિ છે એને ભગવાન દ્રવ્ય સ્વભાવ જે અભેદ શુદ્ધ છે એની આજે આ જ્ઞાન ને રાગને એ પણ એ માને છે. ભાઈ આવું છે. સવારનું તો જીણું હતું અઠારની. હા, એ જીણી વાત કરી. જેમ શરીર મારું, રાગ મારું, એમ ઉઘડીનું જ્ઞાન છે પરના લક્ષ્મણ એ મારું, એ બધી દેહાતું બધી છે. સમજાણું કાંઈ ભાઈમાંથી શબ્દ છે જ્ઞાનભાઈમાં, જેમ જેમ સૂક્ષ્મ થતો જાય છે તેમ તેમ તેને બધ વધતો જાય છે.
એક ઠેકાણે છે. અભિમાન ઉઠું જાય છે, હા મને છે, હા મને છે, મને આવડત છે, બીજા કરતા હું આવડતમાં વધ્યો છું. એમ એને ઊંડે ઊંડે મદદ થઈ જાય છે. હા સમજાવું કાય એ પણ દેહાત્મબુદ્ધિ છે. હા 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 ના એ મારા ગળા બહુ જુદા. હોય તે કેવો હોવા છતાં છે, જાગ્રત હોવા છતાં નિંદ્રાથી ઘેરાયેલો નથી. એમ કે શાસ્ત્રનું જ્ઞાન છે એમાં નિંદ્રાથી ઘેરાયેલો નથી. સમજાણું કાંઈ ભાઈ તમે શાસ્ત્ર વિજ્ઞાન કરી નાખ્યું. નિંદ્રાથી ઘેરાયેલો નહીં હોવા છતાં જાગતો રહે છે. દિવસ ને રાત કેટલા કહેવાય ઊંઘ ન લે. આ નોંધ સંપ્રદાય નતા ભાઈ કોણ ગુરુ હતા મોટા આડા પાંચ વર્ષ નિંદ્ર નોટી નથી. ડુંગસી સંગસી ડુંગસી 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 એટલે શું કે જાગ્રત થતાં દ્રષ્ટિ મીઠા છે. કારણ કે દેહની ક્રિયા હિંસંતો થાય છે, એનું અસ્તિત્વથી એનું થાય છે એમ ન જાણતા, મારા અસ્તિત્વની વિચિક્ષણતાના કારણે દેહની વ્યવસ્થિત ક્રિયા થાય છે. અને મારા સ્વભાવમાં ભલે ન હોય પણ મને પ્રશસ્ત રાગ કરું છું ને, રાગની મંદતા હું કરું છું ને, એવી જેને અંદર કરતા બુદ્ધિ દ્યાત્મ બુદ્ધિ છે. એથી આગળતા એ જાણતાનો ભાવ, એ તો પરજ્ઞેયને જાણવાનો ભાવ છે, એ સ્વજ્ઞેયને જાણવાનો નહીં. એ પરજ્ઞેયને જાણવાનો ભાવ જાગૃતિ હોવા છતાં એ તો મિથ્યા દ્રષ્ટિ સ્વભાવની અંતરની રૂચિનો જ્યાં અભાવ છે એનું જ્ઞાન બધું બહિરાત્મપણ છે. અરે વાત ભાઈ, એક શાસ્ત્રમાં આવ્યું છે ને કે પંડિતોનો શાસ્ત્ર એ સંસાર છે. એ આમ છે તેમ છે, આમ છે તેમ છે, વાતો મારા ગાળે પણ પોતે કોણ અભેદ છે એની તો દ્રષ્ટિની ખબર નથી. સમજાણું કાંઈ યોગ યોગસારમાં આવે છે અમિત ગતિ શાસ્ત્ર સંસાર છે. પ્રભુ સંસાર તો ઉદયભાવ હોય ને, કે એ ઉદય ભાવ છે. સમજાણું કાંઈ ઘણા વસ્તાના ચર્ચા નીતિ સાધુઓમાં એસી ની સાધન છે, એસી એસી ને લીમડી થી આવ્યા હતા ને ઓગણીસ માં લીમડી એસી ની રાણપુર માં જયચંદભાઈ હતા ને રામજીભાઈ ના હાર અને મૂળચંદ જેવી ચર્ચા ચાલતી છે ઉપર એસી ની વાત છે. એ કે આજે નવમી ગ્રેડ સાધુ થઈને ગયો એ સૂક્ષ્મ ભાવે હતો એમ ચર્ચા ચાલતી તેની.
અને શ્વેતાંબર એ ખૂબ સમકે છે એટલે સૂક્ષ્મ રાગની મંદતા ભલે હો પણ એ સૂક્ષ્મ ભાવ હતો એથી એને એની કે છે પણ એ સૂક્ષ્મ ભાવ તો દરેક નીકળી શકે નહીં એ તો આવે છે નિમસારના પંચાસી કા બેઠક આવે છે પણ એ સૂક્ષ્મ ભાવ જ નથી એ વ્યવહાર એને સૂક્ષ્મ કર્યો છે આ વાત વ્યવહારને નીચેની વાતો બહુ છે વ્યવહાર નહીં એને સૂક્ષ્મ કરે નીચે નહીં એને ઉદય કહે છે એ ઉપર નીચે વાતું ચાલતી રહે ઉપર છે આ બધું આમ કેટલા કે છે આ લોકો બાપુ ઉદય ભાવ છે આ તો એસી ની વાત છે નવમી ગ્રીકે જાય ધર્મનો સૂક્ષ્મ ભાવ છે માટે જાય છે એવી ક્રિયા કરે રાગની મંદતા ચામડા ઉતરડીને ખાર સાથે ક્રોધ ન કરે શાંત શાંત દેખાય મનોવચન કાયાની ક્રિયામાં એવી રીતે એની પદ્ધતિની પ્રકૃતિ હોય કેમ શાંત દેખાય જાણું પણ છે બધો એ ઉદય ભાવ કેમ કે જ્યાં ભગવાન આત્મા પૂર્ણ સુર ચૈતન દ્રવ્ય એની દ્રષ્ટિ જ્યાં આવી નથી ત્યાં એ બધા જ્ઞાનના ઉઘાર ભાવ પણ બધા ઉદય ભાવમાં નિશ્ચયથી ત્યાં જાય છે કંઈ પણ લાભ સૂક્ષ્મ ન હોય તો અંગત ખાવાય તો એનો મોક્ષ થવો જોઈએ અને એવું તો ભણતર અનંતવાર કર્યું છે જેમ આચરણ ક્રિયાકાંડ નવમી ગ્રિયા એવી અનંતવાર કરી છે એવું જાણપણું પણ અનંતવાર કર્યું છે એ વસ્તુ ક્યાં છે છોટાભાઈ આવો મારક છે હે એ વધારે આ વાત ચાલે જોડ આવે છે ને એની તો વાત ચાલે ન એ તો ચાલે છે આપણે બહિરાત્મા એટલી બાય ચીજને એને એક સમયની પર્યાયને પણ આત્મા માનનારો તો આ પર્યાય તો સૂક્ષ્મની છે દ્રવ્ય નિક્ષેપની હે એને પણ પોતાનું માને છે એ બહિરાત્મા છે જી જ્ઞાતાત્મા છે એટલે કે આત્મા જી સુર ચૈતન ઘન પ્રભુ એ પર્યાય બુદ્ધિને રાગ બુદ્ધિને ઉગાડના બુદ્ધિને છોડી દઈને પરમાત્મા સ્વરૂપ પ્રભુ પૂર્ણ પરમાત્મા ભગવાન ઈશ્વર પોતે એનું જેને અંતર્મુખ થઈને જ્ઞાન થયું છે બોલું બહિર્મુખ હતું સમજાણું કાંઈ જ્ઞાનદાર ને એક શબ્દ છે કે ધારી રાખીએ ને શું તારે બીજાને બતાવવું છે એ શું કે મને કંઈક આવડે છે બીજા કરતા મને આવડે છે જવાબ દેતા આવડશે એમ તારે કહેવું છે તું તારી રાખીને શું કરવું તારે છે ને ભાઈ કહે એનો તંદ બહુ બધો ભાવ એને ન માન્યા એને કોઈ
કોકને એને એની આગળ કે એને તમે નીચે આભાસ કરો. હવે ભાઈ એને હું રામજીભાઈ કે ભાઈ તારે હું કામ છે બીજાનું, એ ગમે તે હોય લે. હે રામજીભાઈ કેમ ઘણી વાત જરૂર કે ને એને નીચે આભાસ નક્કી કરો તો અમે ત્યાં આવીએ. પણ ભાઈ તારે કામ એટલે જ્ઞાન સંજીન છે ને યા પાછા હતું અને નો આવ્યો જોવા ગયા પાછો એમાં ઠાંગો મેમ હતું પેલા તમે એને નીચે પાછી ઠરાવો તો અમે અત્યારે આવીએ નહીં તો તમે નહીં હોય ત્યારે આવશો પાછો થયા ભાઈ પણ જશે હા અરે પણ તારે બીજાનું તને પરખતા ના આવડે અને બીજાનું શું કામ તારે પરખતા તને આવડતું નથી સમજાવું કાંઈ એ તો સમય જ્ઞાનમાં જે ચીજ હોય એની જણાય જાય એ ચીજ બાકી ઉડી ન રહે હે પંડિતો નું સંસાર છે પણ એક ઠેકાણે ત્યાં કેમ નહીં કે તમે આ ધારણાથી વાત કરો છો એ કાગ જેવી બોલની વાત છે મને લાગે છે શક્તિ કાગરા જે બોલે આપણને નંબર ની ખબર નથી હા એ વાત આવે જેને આત્મા આત્મ સ્વરૂપ જાણ્યું છે તે સુપ્ત અને ઉન્મત હોવા છતાં એ નિંદ્રામાં હો અને કંઈક પાગલ જેવું પણ સેટ થઈ જાય એવી દશા બહુ આકરો રોગ હોય ને એને લઈને સેજ એવી થઈ જાય છતાં વિશેષ કર્મની નિદ્રા કરે છે આ એ મુક્ત થાય છે કારણ કે અંદર આત્મદર્શન તો કાયમ કામ કરે છે જે આત્મદર્શનની પ્રતીતિ થઈ અને જે આત્માનું જ્ઞાન થી જ્ઞાનને શ્રદ્ધા કાર્ય કરે કે નહીં એ ક્ષમતા પીડા થઈ એ સુપ્ત હોય અને ઉન્મત હોવા છતાં મુક્ત થાય છે ખાસ કર્મની નિદ્રા કરે છે એમ કે છે વિશિષ્ટ કે ખાસ કારણ કે તેને દ્રઢતર અભ્યાસને લીધે ઊંઘમાં અને ઉન્મત અવસ્થામાં પણ આત્મ સ્વરૂપના સંવેદનમાં ચૂતી હોતી નથી એ તો કાર્ય કહ્યું હતું નહીં કે ભાઈ નિંદ્રામાં છે ને નિંદ્રામાં છે તો ઇન્દ્રિયનો વિષય રોકાણો છે પણ સ્વરૂપનો વિષય જે દ્રષ્ટિમાં આવ્યો ક્યાં રોકાણો છે ત્યાં તો કામ કર્યા જ કરે છે સમજાવું કાંઈ નિંદ્રા અવસ્થામાં દર્શન છે ને રોકાઈ ઇન્દ્રિયોનો વિષય છે એ રોકાણો છે પણ એથી આત્મ દર્શન થયું છે એ દર્શનને રૂકાવટને ક્યાં છે જે શ્રદ્ધાને જ્ઞાન આત્માના વલણનું થયું છે આત્માના સન્મુખનું એ શ્રદ્ધા જ્ઞાન કામ કરે છે કે પડ્યું છે આમ તું કામ કરે છે શ્રદ્ધા શ્રદ્ધાનું જ્ઞાન જ્ઞાનનું સમજાણું કાંઈ જેને શરીરમાં આત્મબુદ્ધિ છે સાધારણ શરીરની આત્મબુદ્ધિ એમ લખ્યું છે એનો અર્થ પણ બહુ આમ લાંબો છે સમજાણું કાંઈ
મોક્ષ માર્ગ પ્રકાશમાં એમ આવ્યું છે ને. સ્વભાવ ઘણી હોય ને રાજ પોતાને રાજીપો આવે ઘણા માણસો મારી સાંભળે છે વાત મોક્ષ માર્ગ પ્રકાશમાં છે હે ચડે પાઠ ઉપર બેસી લાખો માણસ બેઠો એ વાતો કરવી હા ફોર અભિનામ નો છે સમજાવ કઈ શરીરની ક્રિયા આત્મા કરે છે એવું માને છે એનો ફરક છે. કોઈ શરીરને આત્મા માને એટલે શું એમાં ઉગે ઉગે શરીરને આત્મા મને શરીરના આત્મા મારા જુદા છે એ માને છે જાણવાનું. જ્ઞાન જાણતું અગિયારમાં નથી આવી એ જોવા વાતો કરીને ઉગાડવા માંગી છે ને હા હા અગિયારમાં નથી આવી અને ખરેખર તો એને પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન તો છે પણ પર લક્ષણ આખરૂપ સમમાં દ્રવ્યનું જ્ઞાન આમ દ્રવ્ય સન્મુખ થઈને નથી કારણ કે એ નવ તત્વોની શ્રદ્ધામાં વ્યવહાર નહીં એ નવ એમ આત્મા પર્યાયનું જ જ્ઞાન જ્ઞાન દ્રવ્યનું નથી અગિયારમાં છે તે પણ એ દ્રવ્ય છે એ આ સત્તા છે એટલી કેવું છે ને કેમ છે એવું અનુભવીને માન્યું નથી સમજાવું કઈ એના જ્ઞાનની પર્યાયમાં એનો વિષય જે દ્રવ શુદ્ધ ભેદ આવ્યો નથી આવ્યો નથી એને જાણ્યું છે કે દ્રવ આવું છે આવું છે વિશ્વ વિષય કર્યો નથી સમજાણું કઈ અત્યારના સાધારણ માન સંપ્રદાય વાળાને જેવું લાગે કા આ તો શું કે છે આપણા એવું લાગે અરે બાપુ માર્ગ છે બાપા ભાઈ અરે વિતરાગના વિરોધ પૂર્યા વિતરાગ તો આમ કે છે અને એવું માર્ગ છે જેને શરીરમાં આત્મબુદ્ધિ છે જે શરીરને આત્મા માને છે એટલે કે શરીરની થતી દશાઓ ભાષાની હાલવાની ચાલવાની દયા પાડવાની એવી શરીરની ક્રિયા થાય એ મારાથી છે મારી છે મેં ધ્યાન રાખ્યું માટે શરીર જીવ દેખ્યો ખ્યાલ આવ્યો માટે શરીરને મેં ઊંચું રાખ્યું પગને ઊંચું રાખ્યો નહીતર પગ ત્યાં પડે તો મરી જાત એવી શરીરની ક્રિયા જો શાસન આવે ક્રિયા સમિતિ એ જ ચાલનાર સંત આમ આવે તો પગને ઊંચો રાખવો એવું આવે કેમ એ તો એનો ભાવ એવો હોવો જોઈએ શું વિકલ્પ પણ પગ ઊંચો રાખવો કે નીચે પડવું એ કઈ ક્રિયા આત્માની નથી જીવ દેખ્યો ને છે પગ આ બાજુ કરી નાખ્યો પાણી ઉપરમાં જોરે મોઢાનું ઊંચું થઈ ગયું પગ એટલે એ ક્રિયા મેં કરી છે આવો માલ છે શેઠ સત્યનારાયણની કથા છે વાત નથી ઓલા ગપ્પા મેળવી છે એ છે સદનાની કથા આવે છે ને ખબર નથી જ્ઞાનભાઈ કરતા પાવભાઈ નો પાવ
એકવીસના પુત્ર આમ કરવાના છે. સદના નીકળતા કાંઈ બિચારા નહીં. આમ ધીરુભાઈ છે ને એના દીકરા નહીં મનવાર સદસોતમાં છે ને અત્યારે એની પાસે 70 લાખ રૂપિયા છે. 8 લાખ બહુ કહે છે. 8 લાખ સૌ ના મકાન છે ને એના બાપ હતા નાના મને સદનાની કથા કરે પણ આ શું કરે કે બાદ જૈન થઈને કાંઈ ભાન ન મળે. ગાંડા નામથી ગાંડા ને ગાંડા વાણિયા ને ભાન ન મળે. કઈ શું કરીએ એને શું અમે જૈન છીએ કે નહીં. આ તો સચ પ્રભુ સત નારાયણ પરમાત્મા સ્વરૂપ જે છે એને ભૂલીને શરીરની ક્રિયા મારી છે, રાગથી મારો છે. અરે પરલક્ષી જ્ઞાન પણ મારું જ્ઞાન છે. એવા અધ્યાત્મ બુદ્ધિવાળા અજ્ઞાની જાગૃત હોવા છતાં અને શાસ્ત્રના જાણપણા પાણીના પૂરની પેઠે એનું જાણપણ કામ કરતું હોય છતાં એ બધું અજ્ઞાન છે. આવી વાતો છે. ધર્માત્મા સુપ્ત હોવા છતાં મુક્ત થાય છે. હા હા નીચે ભાવાત્મા છે તે ભલે સર્વશાસ્ત્રનો જાણકાર હોય અને જાગ્રત અવસ્થામાં સભાન અવસ્થામાં હોય. સભાન એટલા જાવ નો વેટ બહુ ઓલી ભાત સભાન નહીં તો પણ ભેદ વિજ્ઞાન ના અભાવે. રાગ ને એ બહારના જાણપણાથી ભેદ કર્યા જ્ઞાન ભેદ વિજ્ઞાન ના અભાવે તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જેને શરીર અને આત્માનું ભેદ જ્ઞાન છે અને તે આત્મ સ્વરૂપના અનુભવનો દ્રઢતર અભ્યાસ છે તેવું અંતરાત્મા એ જ્ઞાનની સાથે આનંદ લાવે એ ભેદ જ્ઞાન છે. જ્ઞાન સાથે આનંદ હોય એ જ્ઞાન જ્ઞાન છે. પણ એકનો જાણ પણ આવે આનંદ નથી એ તો દુઃખરૂપ દિશા છે. બધી સમજાણું કાંઈ આવી આવી વાત ભાઈ એનાથી દયા પાડો ના કરો છો. અમારે હિરાજીમાં વિચાર એટલો હશે. અહિંસા સમયમ છે પરજીવને જરીએ ન મારવો એ અહિંસા સંત સિદ્ધાંતનો સાર છે એમ હિરાજ મહારાજ કહેતા. એ કિશભાઈ તમે તો ક્યાં બહુ સાંભળ્યું છે ને આ જોયા છે ને હિરાજ મહારાજને તમારું એકુતર માં લાઠી હતું એકુતર ભૂલી ગયા શું છે જીવંખું નાણીનો સારમ એમ બોલે બૈરા હજારો હોય સામું જોઈ આવ્યા. ભગવાન એમ કે છે ભાઈ જીવંખું નાણીનો સારમ જ્ઞાનીનો એ સાર છે કે જંગ નહીં સહી કિંચન કોઈ પણ પ્રાણીને ન હણવો. પૂર્તિ એમાં પ્રાણી છે કે નહીં નાણીનો સારંગ જન્મ અહીં સ્વીકૃતિનો જેના મરણ વખતે 5-5 લાખ ના આશામી 10-10 લાખ ના આશામી 20 વર્ષનો દીકરો મરે એમ રોતા હતા કાપમાં ભાઈ કેવા મીઠા
કાંપવા નહીં, પુલ હેઠે બરાબર અમે આવ્યા પછી ઉપાય હતા, અમે પાંચ લોકો છે ત્યાં હતા, અમે જે ગામમાં આવ્યા તે ગામમાં ઉઠીને કાંપવા ગયા. અમને પછી અંબપુરી ખબર પડી, માણસ એક એક સાધુ રસ્તામાં કાપી ગયા. એ રાજી મારા છે ઘણો તો જગજીવન લાગતું નબળાય તેમ હાર્યા હતા. પછી તે એક માણસ લાંબા છે અને બાવણ હેઠે ઉતાર્યા છે, ઉતાર મરી ગયા રસ્તામાં. પછી ખાઈને કેરાજી મારા છે ત્યાં રાતે બે માણસ આવ્યા, કેરાજી મારા ગુજરી ગયા છે સવારમાં તમે વહેલા હું. પછી અમે આવી છું પણ અમે ગયા જાને માંડવી તૈયાર હતી, માંડવી એમને નહીં એને માંડવી કે પણ જ્યાં ઉપાય દિવાળીમાં યાદ ગયા આંસુની ધારા રોવે 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 રોવે. મોહનલાલજી મણિલાલજી બધા હતા ધર્મશ્રી રસ્તો રોવે, પણ વસ્તુની દ્રષ્ટિ વિનાના છે. પર પ્રાણીને ન મારવો એ જૈન સિદ્ધાંતનો સાર છે. એવું જેને જાણ્યું એને બધું જાણ્યું એમ કહેતા હતા. હા અહીં તો સિદ્ધાંતનો સાર એ છે કે જેને આત્માને મારી નાખ્યો છે કે હું અલ્પ પર્યાયો આવું છું, રાગ વાળો છું, પરની ક્રિયા કરનાર, એને આત્માને મારી નાખ્યો છે. એનું જીવન ટકતું કેટલું છે એની એને ખબર નથી. સમજાવું કાય એનું જીવન તો આનંદ આનંદ અને જ્ઞાનથી ભરેલો વેદ સ્વરૂપ શુદ્ધ દ્રવ્ય, એનાથી ટકતો એ જીવન એનું જીવન છે. એને ન માન્યો ફરતા પર્યાયને રાજને માની ગયું એ તો જીવની પોતાની હિંસા કરી છે. અને એ રાગની એકતા ન કરવી અને પોતાના પુરુષ ચૈતન્યને પોતાનો જાણવો એનું નામ અહિંસા છે. કે જે અહિંસામાં વિતરાગી ચર્યાય ઉભી થાય એ અહિંસા સિદ્ધાંતનો સાર છે. સમજાવું કાય ભેદ વિજ્ઞાનના અભાવે તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જેને શરીરને આત્માનું ભેદ વિજ્ઞાન છે અને આત્મ સ્વરૂપના અનુભવનો દ્રઢતર વ્યાસ છે એવો અંત આત્મા નિદ્રાવસ્થામાં હો ઉન્મત્ત અવસ્થામાં હોવા છતાં વિશિષ્ટ પ્રકારે કર્મોની નિદ્રા કરે છે. આનંદકાળમાં ન થઈ એવી નિદ્રા કરે છે. સમજાવું છે, નિદ્રા કરે છે એટલે નિદ્રા ત્યાં થાય છે એને કરે છે એમ નિદ્રા વિષયની કેમ કે સમજાવું કાંઈ. કારણ કે તેને નિરંતર જ્ઞાન ચેતનાનું પરિણમન છે. જ્ઞાન સ્વરૂપે ભગવાન એની એકાગ્રતા એ જ્ઞાનનું પરિણમન કાયમ છે. ગમે તે સ્થિતિમાં પણ જ્ઞાનનું પરિણમન ત્યાં અવરાઈ જાય છે એમ નથી. સમજાવું કાંઈ. આ કર્મ નિદ્રા તેની મુક્તિના કારણો બને છે. આ કર્મ નિદ્રા શુદ્ધ ઉપયોગ રૂપથી આત્માને જેણે જાણ્યો છે એ શુદ્ધ ઉપયોગથી ત્યાં નિદ્રા થાય છે. પાપથી નહીં અને એકલા પરના સૂક્ષ્મના જ્ઞાનથી નહીં, આચરણરૂપ શુદ્ધ ઉપયોગ જાણવા દેખવાનો ઉપયોગ એકનો એમ નહીં,
शुभ शुभ भाव रहित इतने अशुद्ध भाव रहित शुद्ध न उपयोग में जेने पूर्ण थे शुद्ध ने पूर्ण ने पकड़ू है एनो जे शुद्ध उपयोग ये निजान कारण है समझा कहें कर्म निर्धारते मुक्ति काम बने विशेष अज्ञानी जीव ने वधारे खुला होता है टीका भावात्म विशेष त्रण प्रकार ना क्या है अज्ञानी जीव ने 11 मैंने 9 गुरु नु ज्ञान हो जो નવપુર ભીણા ભણાય નહીં હો એવું જ એનો ક્ષોભ સંગળી જાય અજ્ઞાની જીવને 11 અને 9 કરોડનું જ્ઞાન હોય પોતાના શાસ્ત્ર જ્ઞાનથી બીજાઓને મુગ્ધ કરે મારે સ્પષ્ટ કર્યું તમે શાસ્ત્ર જ્ઞાન થી લોકોને ડોલાવ્યા હા હા ભારે શાસ્ત્ર જ્ઞાન વાહ પ્રશંસા ને પાત્ર બને સભા પ્રશંસા કરે ઓ હો એવું શાસ્ત્ર નું ભણતર બધું પર લખી લોકો એને પસંદ કરીને એને પંડિત અને જ્ઞાની માને પ્રસન્ન કરે કે આ પણ જો તે આત્મજ્ઞાન શૂન્ય હોય પણ એ જ્ઞાન આત્માનું ન હોય એમ કે છે આત્મજ્ઞાન કીધું જે જ્ઞાન આત્માનું ન હોય એ જ્ઞાન તો પરલક્ષી જ્ઞાન છે એ આત્મજ્ઞાન નહીં હા શોભસમ બધો એક આત્મજ્ઞાન નહીં આત્મજ્ઞાન આત્મા વસ્તુ જે છે તેનું સન્મુખ થઈને જે એમાંથી અમુવેદન એ આત્મજ્ઞાન વિનાનો જીવો આવા 11 ના ભણતરવાળા પણ તેનું બધું જ્ઞાન આત્મહિત માટે કાર્ય કર્યું નથી હા તેનું બધું જ્ઞાન આત્મહિત માટે કાર્યકારી નથી એનો અર્થ એ તો હિત માટે છે માર્ગ તો જોવો બાપુ રાગમાં એમ મારું નહીં શરીરમાં મારું નહીં વાણી મારી નહીં એનો કરતા હું નહીં પણ પરલક્ષી જ્ઞાન મારું નહીં હા હા એની કાંઈ કિંમત નહીં એમ કે છે રામ આત્મા અભેદની દ્રષ્ટિ થઈને જે જ્ઞાન થયું એ જ્ઞાનની કિંમત છે સુજાનજી આવી વાત છે ભાઈ ગરમ ચડ્યા હોય એને ઉતારી નાખવા જેવો છે કીધું ને ગરુ છે ખોટું માને પણ એને જ્ઞાનનું આનંદનું વેદન આવ્યું નથી ને ક્યાંથી માની લે જ્ઞાનથી માને બસ માને થઈ એ તો વાત ચાલે છે પોતાના શાસ્ત્ર જ્ઞાનથી બીજાઓને મુગ્ધ કરે હા ભાષણ આપે લાખો માણસમાં લંબી કલાક ધારાવાહી શાસ્ત્રનો આધાર વિના એટલું કંઠસ્થ હોય પણ જો તે આત્મજ્ઞાન શું હોય પણ આત્મા જે છે ચૈતન્ય મૂર્તિ પરમ આનંદનો ધામ
એનું એને જ્ઞાન નથી, એ જ્ઞાન એનું નથી, એ જ્ઞાન આત્માનું નથી, પરણ છે. તેનું બધું જ્ઞાન આત્મહિત માટે કાર્યકારી નથી. બાધક છે એટલે અમુક સાધક તો નથી, ત્યારે નુકસાનકારક છે એમ કેવું છે. કારણ કે જેમ જેમ ઉઘાડ થતો જાય તેમ તેમ એને અભિમાન અંદર વધે. બીજા કરતા તો કઈક હું વધુ છો ને, કઈ જાણનારા નથી એના કરતા તો મારું કઈ જ્ઞાન વધ્યું છે કે નહીં, હું કઈક વધ્યો છું કે નહીં. હા, બાધક છે. દાખલો આપે મારા મિશન કાઢીને આવે છે અનયોગ દ્વાર બનાવે. ગધેડા ઉપર ચંદનના લાકડા હોય, એ ચંદનના લાકડા હોય, ગધેડા ઉપર લાદેલા શાસ્ત્રોના પૂજા તમામ દાખલો છે. અનયોગ દ્વાર ચંદન ભાર હોય ખરું, ખર ખર ગજો ને આ જા ખરું ચંદન ભાર વાહી, એ અનયોગ્યનો જહા ખરો એટલે ગધેડો ચંદન ભાર વાહી, એમ ગધેડા જેવો એને અગિયાર ને નવ કરું ભાર રહ્યો છે. ગધેડા ઉપર લાદેલા સાસરોનો બોજો અહીં લીધો હતો, ચંદનના ઉખડના લાકડા ગધેડા ઉપર હોય એથી કઈ ગધેડા સુગંધ વાળા થાય એમ સાસરોનો બોજો થાય એથી કઈ આત્મા જ્ઞાન વાળો થાય. હા જ્ઞાની હોય ધર્માત્મા હોય ને બોલતા ઓછું આવડે અને બહારમાં એવી સમજાવવાની શક્તિ ન હોય તો એનું જાણ પણ આવો શાસ્ત્ર જાણ પણ એમ માને કે આ નહીં ખબર આવે છે અમે બધું આવડે અમને. મરી ગયો છે બાપા તું ભાઈ, તને તારા જીવના ભેદ જ્ઞાનની ખબર નથી ભાઈ. વાત વાતમાં બીજાને નામો કરી નાખે અને પોતે જાણે અધિક સંજ્ઞાન પરામાં એમ ઠરાવે એ વસ્તુ તો નુકસાન બાધક છે કે છે. ગધડા ઉપર લાદેલા શાસ્ત્રોના બોજો, હા શાસ્ત્રોનું જ્ઞાન તો ગધડા ઉપર જેમ શાસ્ત્રોનું જ્ઞાન એમ એમ છે કે છે. તે જ્ઞાન તેને બુજાડું છે કેમ કે જે જ્ઞાન સ્વભાવી ભગવાન છે એને સ્પર્શીને તો જ્ઞાન આવ્યું નથી. આ તો જ્ઞાનના રાગની મંદતા અને કોઈ શોક સંભાવે કયો ભાવ થયો. ખુલાસો બહુ સારું કહ્યું છે ભાઈ, છોટા ભાઈ સારું કહે. એ જ્ઞાન તેને બોજારું છે, નુકસાન કરનાર છે. સમજાણું કાંઈ કોઈ ભાઈ આવા જાણ પણ આ બહુ જાણું કે રાગની ક્રિયા બે ની થોડી ક્યાં કરે. મૂળ કો થઈ જાય ભાષણ કરતા આવડે
સદા નિરંજન કરતા આવડે છે, એટલે જાણે કે અમને આ જ્ઞાન છે બીજા કરતા વધારે. એ બોજો છે કે છે ભગવાન આત્મા જ્યાં નિર્મળાનંદ પ્રભુ એના દ્રષ્ટિ કરીને એનું જ્ઞાન જે નથી તે જ્ઞાન ને જ્ઞાન કહેતા. ચોરમ વિશેષ કહેશે. વચન ગુરુદેવ.